એટલે આ વિડીયો પણ આજે આપણે ઉદાહરણ 4 છે કે શ્રદ્ધાથી પદો ગોઠવીને પદાવલીનું સાદું રૂપ આપો એને લગતો જ છે. પણ જરા રકમ લાંબી લાંબી કરતા જાય છે એટલે જોઈએ. હવે તમારે ખરેખર આમ તો આ રકમ જોઈ વિડીયો પોઝ કરી સ્ટોપ કરીને તમારી જાતે ગણવાનું અને પછી વિડીયો આગળ ચલાવવાનો. એટલે આ જો આ 3 જુદા જુદા ગ્રુપ આપ્યા છે જૂથ, એમાં એ બધાનો એમ કે સાદું રૂપ આપવાનું કે પેલા 2 ગ્રુપ વચ્ચે પ્લસ નિશાન છે એટલે એની બધાની નિશાની એમાં બેસે, ત્રીજા ગ્રુપની આગળ માઇનસ નિશાની છે એટલે અંદર જે છે બધાની નિશાની ઉલટી થઈ જશે એટલે પ્લસ નું માઇનસ. બસ એટલું જ એમાં નવું છે, બાકી તો પછી તો આ બધાને આ બધા સરવાળા બાદ બાકી છે એટલે બધા જ એટલે બધી હવે આ જે કૌંસ છે એ બધા કાઢી નાખો ચાલે, ખાલી નિશાની છે એ. અને કીધું ને પેલા ને બીજા પદ વચ્ચે મતદાન નિશાની છે એટલે પેલા ને બીજા જૂથ વચ્ચે એટલે એની બધાની નિશાની એમનો જ રહેશે એટલે માઇનસ 2x² પ્લસ પ્લસ એક્સ પ્લસ એક્સ અને એક્સ માઇનસ 2. હવે અને જે આ ત્રીજું જૂથ છે એની આગળ 12 માઇનસ ની નિશાની છે એટલે બધાની અંદરનાની નિશાની બધાની ચેન્જ થઈ જશે એટલે 3x છે એ માઇનસ 3x થઈ જાય અને માઇનસ અને માઇનસ 4 છે એ જો નેગેટિવ નેગેટિવ 1 એટલે એકચ્યુઅલી આપણે ગુણીએ એટલે પ્લસ 4 થઈ જાય. બસ આટલું નવું છે. બસ હવે પછી આમાંથી આ જે સજાતી પદ હોય એટલે કે સરખા એટલે જો આ કે ઘાત સરખી હોવી જોઈએ, આ એક્સ ની માથે 3 ની ઘાત વાળી આ એક જ રકમ છે એટલે એમાં બીજું કશું ઉમેરાશે નહીં. પછી બીજી 2x² વર્ગ વાળી બીજું પદ લેવાનું, આ એની પણ આ એક જ છે 2x² પછી આ એક્સ ની માથે એક ની ઘાત હોય એટલે કે એક્સ હોય એવી બધા પદ લેવાના એને ભેગા કરવાના એટલે 3x 3x 2 છે એક પ્લસ એક માઇનસ કેન્સલ થાય એટલે ખાલી એક પ્લસ એક્સ વધ્યું. અને આ પછી અચલ સંખ્યાઓ માઇનસ 6 માઇનસ 2 અને પ્લસ 4 એને ભેગા કરવાના એટલે માઇનસ 6 ને માઇનસ 2 કરો એટલે માઇનસ 8 થયા, માઇનસ 8 માં પ્લસ 4 બાદ કરો માઇનસ 4 થયા. એટલે આ રીતે આ ગમે એટલી લાંબી રકમ હોય આ એનું સાદું રૂપ આપ્યું.